क्राफ्ट बाजार कच्छी कड़ा अने कारीगरी ने निहाड़ो अने खरीदी करो। अवनवी चीज वस्तुओं नी आ प्रदर्शनी जोवा मळशे। आ प्रदर्शनी मां आप निहाड़ी सकशो बांधणी, अजरखपुर नी बांधणी, बरेली नी साड़ी, सूफ स्टोल, अजरखपुर नी ब्लॉक प्रिंट जेवी अनेक वेरायटीओ। कच्छना कारीगरो अने कारीगरी नी प्रोत्साहन पूरु पाड़तू क्राफ्ट बाजार तो राह से नी जुओ छो। एक वार अवश्य मुलाकात लो। स्थल भूज हाट मुंद्रा रोड भूज कच्छ। समय बपोरे 1-8 वाग्या सुधी। भुज नगर पालिका में हजू पर टैंकर सिस्टम नाबूद थई नथी। भुज नगर पालिका द्वारा बे मोटा टैंकर 24 कलाक तथा 4 नाना टैंकर 16 कलाक दररोज 80-90 पाणीना फेरा करी भुजना नागरिकोने घरे पाणी पहोंचाड़े छे। नागरिकोने पाणी पहोंचाड़वा पालिका महीने 3-4 लाख रूपया डीजल अने वीज वपराशनो खर्च उठावे छे। काउंसलर जूना अने नवा फोन करी आपे तो रूपया 16 टैंकरनो चार्ज लेवातो नथी तेवा पालिकामां नियम बनावेल छे। दररोज 60-થી વધુ ફ્રી પાણી કોઈ ચાર્જ લીધા વગર ટેન્કર આપવા જાય છે। ભુજ નગરપાલિકા અત્યારે નર્મદાનું પાણી આપવામાં આવે છે અને અમુક બે વોર્ડ જેવા છે અને અમુક પાણીને ભરાપરથી બોર મારફતે ઇસ્યુ કરવામાં આવે છે અને હાલમાં જે અત્યારે જે પ્રમાણે પાણી પુરવઠા વિભાગે જે નર્મદાનું પાણી ફક્ત માળિયા આધારિત હતું અને માળિયાથી અહીંયા જે આવામાં 100 કિલોમીટરનું પમ્પિંગ થતું હતું અને એમાં 100 કિલોમીટર લાંબી લાઇનમાં કોઈકને કોઈક ડિસ્ટર્બન્સ આવવાના કારણે આપણે હેરાન થતા હતા અને હવેથી ટપર મારફતે આપવાનું પાણી પુરવઠા બોર્ડે નક્કી કર્યું છે અને આજે બધી પ્રેસ નોટ પણ આવી છે અને કદાચ ઇલેક્શનમાં તમે નોંધ્યું હોય કે ઇલેક્શનમાં પાણી તકલીફ ઓછી પડી હતી તો એ કારણ પણ આ જ હતું કે નવી લાઇન જે ચાલુ થવાથી પાણી મળે છે અને ઓછા ડિસ્ટર્બન્સે મળી રહેશે અને જે રીતે ટેન્કર જે ચાલે છે એ ટેન્કરમાં જે સભ્યશ્રીઓ જે વૃદ્ધિ આપે એને ફ્રીમાં કરવાની નગરપાલિકામાં પ્રથા છે। મેં પણ એમાં ચાર્જિસ લઈને કરવા માટે ટ્રાય કર્યો હતો પણ એમાં સફળતા મળી નથી અને અત્યાર સુધીમાં સામાન્ય પબ્લિકને જો નોંધાવવું હોય તો એને 100 રૂપિયા ભરી અને એ નોંધાવવું પડે છે અને જો નગરપાલિકા કાઉન્સિલર હોય તો એ ફ્રીમાં એ વર્ધી કરાવી શકે છે અને એ માટે રોજની 80-90 ફ્રીમાં વર્ધીઓ થાય છે અને એ માટે નગરપાલિકા દર મહિને 4-5 લાખ રૂપિયા ડીઝલ બિલમાં ભોગવવું પડે છે।